રેડી સ્ટાર્ટ બાબરી મસ્જિદ ગોધરા ગુજરાત અને મુઝફ્ફરનગરમાં વિવિધ ઘટનાક્રમોમાં હણાયેલા મુસ્લિમોનો બદલો લેવાની આઈએસઆઈએસના વડાએ વાત કરી છે મુંબઈના ઘણા વિસ્તારમાં રહેવાવાળો વિદ્યાર્થી ફહદ તનવીર શેખ કે જે ભારતથી નાસીને સીરિયા જતો રહ્યો છે તેણે આ વિડીયોમાં લાંબુ વ્યાખ્યાન કર્યું છે અને કહ્યું છે કે અમે તલવાર લઈને પાછા આવીશું થાણાના જ અન્ય એક મુસ્લિમ સાથીદાર સમીમ ટાંકી કે જે આતંકવાદીઓ પ્રવૃત્તિઓ કરતાં કરતાં મોતને ઘાત ઉતરી ગયો છે તેને આ વિડીયોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે આમ તો જુદા જુદા પાંચ છ આતંકવાદીઓ વિડિયોમાં વિવિધ પ્રકારની ધમકીઓ ઉચ્ચારી રહ્યા છે ઇન્ડિયન મુજાહિદીનમાંથી ઇસ્લામિક સ્ટેટમાં જોડાયેલા આતંકવાદીઓની પણ એમાં વિસ્તૃત ચર્ચા છે ભારતમાં વસતા મુસ્લિમો સાથે થતી દરેક અથડામણોનો ઇતિહાસ ઇસ્લામિક સ્ટેટે તૈયાર કરેલો છે અને ભારતમાં તેણે કરવા ધારેલા હુમલાઓ તે નિશ્ચિત ડિઝાઇન પ્રમાણે કરવા માંગે છે એટલે કે જે જે ઘટનાઓમાં મુસ્લિમોને નુકસાન થયેલું છે તે ઘટનાઓના પ્રતિકારમાં તે જ વિસ્તારના મુસ્લિમ સિવાયના પ્રજાજનો પર હુમલો કરવાની નીતિ તેણે અખતિયાર કરેલી છે ભારતમાં મુસ્લિમો જેટલા સુખી છે તેટલા દુનિયાના કોઈ અન્ય દેશોમાં નથી તે એટલી હદે કે મુસ્લિમ રાષ્ટ્રો કરતાં પણ તેઓ અહીં વધુ સુખી છે એ માન્યતાને અબુ બકર અલ બગદાદીના ઉપદ્રવથી નુકસાન થવાની દહેશત છે કેન્દ્રના ગૃહ ખાતાએ ઇસ્લામિક સ્ટેટની વિડિયો ધમકીઓને આધારે સબ સલામતીના સરકારી નિવેદનો કર્યા છે પરંતુ હકીકત એ છે કે જે કેટલાક ભારતીય ટેકનિકલ વિદ્યાર્થીઓ સીરિયા ગયા છે તેઓ ત્યાં બેઠા બેઠા ભારત વિરુદ્ધનો સમગ્ર નકશો એટલે કે નવા હુમલાઓનું આયોજન તૈયાર કરી રહ્યા છે ઇસ્લામિક સ્ટેટે રજૂ કરેલા વિડીયોમાં કાશ્મીરનો વિશેષ ઉલ્લેખ કરેલો છે કાશ્મીરમાં તો ઇસ્લામિક સ્ટેટે પોતાનું નેટવર્ક સ્થાપ્યું હોય તે પ્રકારના દેખાવો થયેલા છે અને અબુબકરે બનાવેલા મનઘડંત ધ્વજ પણ ત્યાં લહેરાયેલા છે જોકે એમ માનવામાં આવે છે કે કાશ્મીરમાં થતા એ ઉપદ્રવો અલગાવવાદીઓ પરિબળોએ સૈન્ય અને ભારતને ભડકાવવા માટે જ કરેલા છે પરંતુ વાસ્તવિક રીતે તેનું ઇસ્લામિક સ્ટેટ સાથે અનુસંધાન નથી હવે જાહેર કરાયેલા નવા વિડીયો પ્રમાણે ઇસ્લામિક સ્ટેટના અગ્રતા ક્રમોમાં કાશ્મીરનો સમાવેશ થાય છે સમગ્ર વિડીયોનું એક અર્થઘટન એવું પણ થાય છે કે તેઓ હુમલાઓની શરૂઆત કાશ્મીરથી કરતાં કરતાં ગુજરાત આવશે આ વિડિયોમાં ઉચ્ચારવામાં આવેલી દહેશતોને સરકારે ગંભીરતાથી લેવી જોઈએ સ્ટોપ